वडोदरा शहर के सुल्तानपुरा में विष्णु भाई की आंगड़िया पीटी में की गई 64 लाख की चोरी का मामला पुलिस ने सुलझा लिया है और आरोपी को गिरफ्तार कर लिया गया है। इस चोरी के मामले को एसीपी ई डिवीजन वाड़ी पुलिस थाने के तमाम अधिकारी और जिला सर्विलेंस टीम ने मिलकर सुलझाया था। बताया जा रहा है कि 3 अगस्त को विष्णु भाई की आंगनिया पेढ़ी से 64,20,000 रुपए के सोने के गहने और नकद की चोरी हुई थी। इस बात की शिकायत पुलिस थाने में दर्ज करवाई गई थी। सीसीटीवी तस्वीरें भी सामने आई थी, जिसमें एक शख्स मुंह छुपाकर ऑफिस का ताला तोड़कर अंदर घुसकर चोरी करता हुआ नजर आ रहा है और उनके मुताबिक यह शख्स आंगनिया पेढ़ी में ही काम करता अरविंद है। विष्णु भाई की बयान के मुताबिक पुलिस ने बारीकी से जांच की और आरोपी मजदूर को आनंद से बुलाकर पूछताछ की गई। पुलिस की कड़ी पूछताछ के बाद आरोपी ने अपना गुनाह कबूल किया और बताया कि उसने चोरी का सारा सामान वडोदरा अहमदाबाद एक्सप्रेस हाईवे पर बालेज ब्रिज के पास आनंद की ओर जाने वाले रास्ते पर झाड़ियों में छुपाया हुआ है। पुलिस ने सारा सामान वहां से रिकवर किया है और आगे की कार्यवाही शुरू की है। ત્રણ તારીખે સાંજના સમયે 9:30 આસપાસ વિષ્ણુભાઈ કાંતિભાઈ નામની આંગળી પેઢીની અંદર એક કિસ્સામાં ચોરી કરીને પોતાની એટલે રેગ્યુલર ચાવીથી કે ડુપ્લિકેટ ચાવીથી ચોરી કરીને 59,20,000 રૂપિયાના સોનાના ઘરેણા અને બીજી બધી લગડીઓ તેમજ 5 લાખ રૂપિયા રોકડાની ચોરી કરીને જતો રહેલો હોવાની ઇન્ફોર્મેશન મળતા એ આધારે અમે લોકો ફરિયાદ દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી હતી, તેમાં સમગ્ર વાડી પોલીસના પીઆઈ શ્રી એમનો ડિસ્ટાફ અને એ સિવાય બીજા અંગત માણસોથી મળીને અમે લોકોએ શંકા હતી શરૂઆતમાં કે કોઈ અંદરની પેઢીનો જ માણસ હોવો જોઈએ। એ શંકાના આધારે અમે લોકો તપાસ કરતા આંગળી પડીને તમામ માણસો છે, જેટલા કામ કરવાવાળા માણસ છે, મેનેજર છે, એમના રિલેટિવ્સ છે, એ તમામને એક સાથે રાત્રે આખી રાતમાં ભેગા કરીને એમની સાથે સેપરેટ ઇન્ટ્રોગેશન અને જોઈન્ટ ઇન્ટ્રોગેશન કરીને પાછળથી ખબર પડી ત્યારે એ સંદર્ભની અંદર અમે લોકો ચેક કરતા એક કે જે વ્યક્તિ સમજે છે અરવિંદભાઈ કરીને છે, જે સાબરકાંઠાનો રહેવાસી છે ગાંભોઈ તાલુકાનો, એ રજા લઈને જતો રહ્યો, રેગ્યુલરલી રજા લઈને જતો હોય તે રીતે જતો રહેલો હતો। એટલે એના પર શંકા તેને બોલાવતા રસ્તામાંથી આવીને જતો એટલે આણંદ સુધી એ પહોંચી ગયેલો હતો। ઇકો કારની અંદર, પ્રાઇવેટ કારની અંદર આણંદ સુધી પહોંચી ગયેલો હતો, એને બોલાવ્યો તો એ પાછો આવ્યો હતો। પછી એની બી પૂછપરછ કરતા હતા પણ પોલીસને કોઈ કડી મળતી નહોતી। છેલ્લે બહુ ઝીણવટભરી પૂછપરછ કરતાં અરવિંદભાઈ કરીને જે આરોપી છે એ છેલ્લે તૂટી ગયા અને પછી એમણે કબૂલ કર્યું કે પછી મેં આખા ઘરના ચોરી કરેલા છે અને એ આણંદમાં હાઈવે પર છે। હું ત્યાંથી પરત આવતો હતો તે વખતે મને પરત ગાડીમાં લે તે વખતે મને થોડો સમય મળ્યો એટલે આણંદના હાઈવે એક્સપ્રેસ હાઈવેની બાજુમાં એક ઝાડ છે ત્યાં પૈસા સંતાડીને આવેલો છું, પૈસા અને આ ઘરેણા સંતાડીને આવેલું છે એમ કને કબૂલ કરતાં પછી ચોરી ડિટેક્ટ થઈ છે। આ ચોરીની આખી મોડસ ઓપરેન્ડી એ પ્રકારની છે કે એ આંગળીયાપડીમાં અરવિંદ કરીને જે છે આરોપી જે છે એ ત્યાં આંગળીયાપડીમાં છેલ્લા 6 મહિનાથી એ કામ કરી રહ્યો હતો, એક કારકુન તરીકે અને પટાવાળા તરીકે સફાઈ કામદાર તરીકે પણ કામ કર્યો હતો। આંગળીયાપડીના જે જેટલા પાર્સલ્સ હોય છે અને પૈસા જે હોય છે રાત્રે લગભગ રાતની ટ્રેનની અંદર મુંબઈ અને સુરત અને અમદાવાદ પાસ થતા હોય છે, તો ટોટલ આ 64,20,000 રૂપિયાના ઘરેણા અને 5 લાખ રૂપિયા રોકડા એમ કરીને ટોટલ 64,20,000 રકમ જે છે એ મુદ્દામાં જે છે એ તિજોરીમાં ભરીને મૂકી દીધો હતો। અને એ કામ હતું એના બીજા સાથી જે શું નામ એનું સિદ્ધરાજસિંહ એણે લઈ જવાના હતા પૈસા, અને આ ભાઈ અગાઉથી રજા મંજૂર કરાવી દીધી હતી કે મારે જવું છે, એટલે એ જ્યારે આંગળી પડી બંધ થઈ ગઈ ને તે પહેલાં એ જતો રહ્યો હતો, 5 મિનિટ પહેલાં નીકળી ગયો હતો। ત્યાર પછી તો પેઢી બંધ કરીને પૈસા કબાટમાં મૂકીને ચાવી સિદ્ધરાજ પાસે રહેતી હતી, એટલે સિદ્ધરાજ પોતાને ચાવી લઈને પછી પોતાના ઉતારે ગયો, એટલે એનું જ્યાં ફ્લેટ છે જ્યાં સજારા રહે છે એ લોકો ત્યાંથી એ પેઢી વિષ્ણુકાંતિ પેઢી છે તેની બાજુમાં જ છે, એ 3-4 મિનિટનું અંતર છે, ત્યાં એ પોતે બાથરૂમમાં ગયો તે દરમિયાન ચાવી એણે પોતે ફ્રીઝ ઉપર મૂકી દીધી હતી। ફ્રીઝ ઉપર મૂક્યા પછી આ ભાઈ જે છે અરવિંદ જે છે આરોપી જે છે એ તરત જ પોતાના ફ્લેટ પર ગયો, એ પણ ત્યાં જ રહેતો હોય છે, અને જેવો 5 મિનિટ પહેલાં નીકળી ગયો અને પછી એણે રેઇનકોટ અને છત્રી લઈ લીધા હતા, ત્યાં ખરીદી લીધા હતા અને એક ચપ્પલ પણ એને ખરીદેલા હતા અગાઉથી, એ લઈને પછી એ ફ્લેટ ઉપર જઈને પછી ચાવી લીધી એણે અને ચાવીથી ખોલીને તરત જ પછી એણે પેઢી ખોલી, બહારના લોક ખોલ્યા, પછી તિજોરી ખોલી અને બે તરત જ આવીને તરત અંદર એન્ટર થઈને તરત એણે સીસીટીવી કેમેરાની લાઇટ બંધ કરી દીધી। રેઇનકોટ પહેરીને આવેલો અને છત્રી ઓઢીને આવેલો હતો આખો, એટલે એનું મોડું દેખાતું નહોતું સામાન્ય સમજતું, પણ કેટલાક એંગલ પરથી એને ઓળખી પાડી શકાય એમ હતું।
પણ સીસીટીવીના ફૂટેજ અંધારામાં બહુ ખાસ ખ્યાલ આવે એવા નહોતા, એટલે શંકા થોડી વધારે મજબૂત બનતી એને બોડી લેંગ્વેજ ઉપરથી. અને એણે પછી એ તિજોરીમાંથી બંને પાર્સલોના, પેલા સોનાના પાર્સલો અને રોકડના નોટસને બંને થેલા લઈને એ અહીંથી ત્યાંથી સીધો અમિતનગર ગયો. અમિતનગરથી એણે પેલી ઇકો ગાડી પકડી, પેસેન્જર ટેક્સી, અને ત્યાંથી આણંદ સુધી પહોંચી ગયો હતો. રસ્તામાંથી જ્યારે શંકા જ હતા એને આંગળી પીઢી દ્વારા પોલીસના કહેવાથી બોલાવી લેવામાં આવ્યો હતો. પછી ત્યાર પછી એણે કબૂલ કરતા આખી રાત ઇન્ટ્રોગેશન ને વાડી પીઆઈ શ્રી પરમાર સાહેબ, ચાવડા સાહેબ, એમનો સ્ટાફ, એમનો અંગત સ્ટાફ બધા મળીને મહેનત કરીને ઇન્ટ્રોગેશન કરતા તૂટી જતા ગઈકાલ રાત્રે જ પછી એ મુદ્દામાલ સાથે એને પકડી દોને એરેસ્ટ કરવામાં આવ્યો છે. એનું ઇન્ટ્રોગેશન હજુ ચાલુ છે. ટોટલ જેટલો મુદ્દામાલ ચોરીમાં ગયો છે, 59,20,000 રૂપિયાના સોના, સોનું અને બાકીના 5,00,000 રૂપિયા રોકડા એમ કરીને કુલ 64,20,000 રૂપિયાના મુદ્દામાલ એની પાસેથી કબજે કરવામાં આવ્યો છે.